એટલે હવે પછીનો વિડીયો છે એ આમ તો એ જ નિત્ય સમ ઉપરને લગતો છે, પણ જરા આપણે અઘરું કરીને બે સૂત્રો આપીને એમાંથી સૂત્રોમાં ખૂટતી રકમ શોધવાની કહી છે. એટલે આપણે એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સી છે એ પૂર્ણ એમ કે પૂર્ણ વર્ગ છે. હવે એમાં એને તમે જો અવયવ પાડો તો એક્સ પ્લસ ડીનો સ્ક્વેર એવા અવયવ આવે. એટલે આમાં જો આપણે આ જે સી અને ડી બે શોધવાના છે. એટલે અત્યાર સુધી આપણે જે એના આપણે સહગુણક છે ને એ સહગુણક આપેલા હતા, અહીંયા સહગુણક જ શોધવાના છે. એટલે સહગુણક પણ આપણે જે પેટર્ન હોય નિત્ય સમ જો ખબર હોય તો એના ઉપરથી મળી જાય. એટલે ટૂંકમાં કીધું ને આપણે બે વસ્તુ શોધવાની છે તો આપણી પાસે બે સૂત્રો હોવા જોઈએ. એટલે હવે બે સૂત્રો આમાંથી કેવી રીતે કાઢશું આપણે? એક તો જાણે આ આપણને આપ્યું છે કે ભાઈ આ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સી એ છે એ બરાબર આ એક્સ પ્લસ ડીનો વર્ગ, એ રીતે એમ કે લખી શકાય અવયવમાં. હવે જમણી બાજુ એક્સ પ્લસ ડીનો સ્ક્વેર છે એનું આપણે આગળ શીખી ગયા, એનો નિત્ય સમ કે જો એને છૂટા પાડો તો તમે એક્સ વર્ગ વત્તા ટુ એ ડી એક્સ પ્લસ ડી સ્ક્વેર થાય, એ આપણે એ પેટર્ન આપણે શીખ્યા હતા. હવે એ પેટર્નને ડાબી બાજુ જે એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સી છે એની સાથે સરખાવવાના છે, બરોબર ને? એટલે હવે જો તમે સરખાવો તો આ પાંચડો છે એ ટુ ડી ને બરાબર થવો જોઈએ, બરોબર? કારણ કે જે આ ચલ છે આપણે એ ઘાતની સાથે એક્સ સ્ક્વેર ની સાથે એક્સ સ્ક્વેર સરખાવાય, એક્સ ની સાથે એક્સ સરખાવાય ને અચલની સાથે અચલ સરખાવાય. એટલે સી છે એ ડી સ્ક્વેર થવો જોઈએ, પાંચ છે એ ટુ ડી થવો જોઈએ. એટલે ટુ ડી બરાબર પાંચ છે એટલે ડી બરાબર પાંચ ના છેદમાં બે થાય, બરોબર? એટલે આ એક સૂત્ર આપણને મળ્યું છે. અને બીજું સૂત્ર આપણને સી બરાબર ડી સ્ક્વેર થવો જોઈએ, બરોબર ને? એટલે જો આ બે સી બરાબર ડી સ્ક્વેર થવો જોઈએ. એટલે હવે ટુ ડી બરાબર પાંચ છે અને સી બરાબર ડી સ્ક્વેર છે, એમ બે આ વસ્તુ આપી એના ઉપરથી આપણે શોધી શકીએ. એટલે ડી ની કિંમત આમાં મૂકી દઈએ, આ ડી સ્ક્વેર છે એના પાંચના છેદમાં બેનો વર્ગ મૂકીએ તો સી ની કિંમત એટલે પાંચનો વર્ગ અને નીચે ચાર બેનો વર્ગ એટલે ચાર, એટલે પચીસના છેદમાં ચાર સી ની કિંમત આવી અને ડી ની કિંમત પાંચના છેદમાં બે આવી. એટલે આ રીતે આપણે અવયવો પાડવાને બદલે અવયવો આપ્યા હોય અને એમાંથી ખૂટતા જે સહગુણક છે એ શોધવાના આવ્યા. એટલે થોડું જરા અટપટું થયું, પણ આ રીતે તમારો ગણિતનો પાયો પાકો થઈ શકે.